સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આજકાલ ફ્લાવરના ધરુ ચોરવાનો સિલસિલો યથાવત છે અને ધરુચોરોએ હવે ધરુવાળિયાઓને બદલે ખેતરમાં ચોપેલ ધરુની પણ ચોરી કરી હોય તેવો કિસ્સો પ્રકાશિત થયો છે અને અંદાજે 30,000 રૂપિયાના ચોપેલ ફ્લાવરનો ધરુ ચોરો ચોરી કરીને લઈ ગયા। પ્રાંતિજ 3 રસ્તા રેલવે બ્રિજ પાસે આવેલ પંકજભાઈ પટેલના ખેતરોમાંથી ખેતરોમાં ચોપેલા ફ્લાવરનો ધરુની ગઈ રાત્રિએ કોઈ અજાણ્યા ધરુચોર ઈસમો દ્વારા 3 પાળિયાથી પણ વધારે અંદાજે રૂપિયા 30,000નો ચોપેલ ધરુ ઉપાડી જતા હાલ તો ખેડૂત પંકજભાઈ પટેલને ધરુ ઉછેર ચોપામાં માવજત સહિતનો ખર્ચ સાથે માથે પડ્યો હતો। તો અગાઉ પણ તેમના ખેતરોમાંથી ધરુવાડિયામાંથી ફ્લાવરના ધરુની ચોરી પણ થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું, ત્યારે હાલ તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી ફ્લાવરનો ધરુ ચોર ટુકડી સક્રિય છે, ત્યારે ખેડૂતોને કુદરતની લપાટ બાદ બીજી માનવસર્જિત લપાટને લઈને નુકસાનને ભોગવવાનો વારો આવ્યો છે। સંજય રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ। 3-4 વર્ષથી હું જમીન વાવું છું તો 2-3 વર્ષ તો સતત ધરુ નાખેલા ધરુ પાડી જતા હતા ચોરો, અને ગઈ સાલે ફુલાવર ચોપ્યું, ગઈ સાલથી ધરુ નાખવાનું બંધ કર્યું, પણ ફુલાવર ચોપેલો હતો તો ગઈ સાલે 5-6 પાડીયા જેવું ફુલાવર ઉપાડી ગયેલા હતા, અને 2 દિવસ પહેલાં અહીંયા ખેતરમાં ફુલાવર ચોપેલું તો ગઈ રાત્રિએ આવીને અને કંઈક અજાણ્યા ઈસમોથી ફ્લાવર ચોપેલું ફ્લાવર ઉપાડી ગયેલ છે। આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે એવું કોઈ કર્યું આપે? ના, પોલીસ ફરિયાદ હજી કરેલી નથી।